હેલો ફ્રેન્ડ્સ મિત્રો આજે આપણે બીએડ એડ સેમ ટુ જેનો કોડ છે ઈડી પી ઈ એકવીસ ઝીરો આઠ અને પેપરનું નામ છે જ્ઞાન અને અભ્યાસક્રમ જ્ઞાન અને અભ્યાસક્રમ નોલેજ એન્ડ કરિક્યુલમ મિત્રો આ પેપર બી એડ સેમેસ્ટર ટુની ની અંદર આવે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું મિત્રો આ પેપરની અંદર એક ટોપિક છે જ્ઞાન મીમાંસા જ્ઞાન મીમાંસા આના ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું જેને અંગ્રેજીમાં એપિસ્ટેમોલોજી કહે છે મિત્રો આ બહુ જ અગત્યનો ટોપિક છે તમારા સેમ ટુ ની અંદર આ ટોપિક બહુ અગત્યનો છે અને પરીક્ષામાં પૂછાવાની સો એ સો ટકા સંભાવના છે મિત્રો એપિસ્ટોમોલોજી એ અંગ્રેજી શબ્દ છે મિત્રો તમને એક બીજી થોડુંક નોલેજ આપી દઉં મિત્રો ફિલોસોફી ફિલોસોફી એટલે તત્વજ્ઞાન એની ત્રણ શાખા છે એની વિશે એ વિશે થોડીક ચર્ચા કરીએ એની ત્રણ શાખા છે જે પહેલી શાખા છે એ મેટાફિઝિક્સ છે બીજી છે છે એ અને ત્રીજી છે એ એક્સિયોલોજી મિત્રો મેટાફિઝિક્સ ને તત્વમીમાંસા કહીએ છીએ જે ભૌતિકથી પર છે ભૌતિકથી પેલે પાર શું છે એની વાત કરે છે એની વાત કરે છે મેટા છે મેટા એટલે બિયોન્ડ ફિઝિક્સ એટલે જે ભૌતિકથી પર છે એની વાત કરે છે એપિસ્ટમોલોજી એટલે જ્ઞાન મીમાંસા જે જ્ઞાનની વાત કરે છે અને એક્સિયોલોજી એટલે મૂલ્ય મીમાંસા જે મૂલ્યની વાત કરે છે મિત્રો તમારા સિલેબસની અંદર જ્ઞાન મીમાનસા છે આજે એની ચર્ચા કરીએ જ્ઞાન મીમાનસા એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે જ્ઞાન મીમાંસા એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે એ શબ્દ છે એપિસ્ટીમ એપિસ્ટીમ જેનો અર્થ થાય છે જ્ઞાન જેનો અર્થ થાય છે જ્ઞાન એપિસ્ટીમ પ્લસ લોગોસ અહીંયા બીજો એક શબ્દ પડે છે લોગોસ બીજો શબ્દ પડે છે લોગો લોગોસ નો અર્થ થાય છે વિજ્ઞાન લોગોસ નો અર્થ થાય છે વિજ્ઞાન અને એક બીજો પણ શબ્દ તમે કહી શકો છો કે સિદ્ધાંત એટલે આપણે કહી શકીએ કે જ્ઞાન મીમાંસા એ જ્ઞાનનું વિજ્ઞાન છે સાનું વિજ્ઞાન છે જ્ઞાનનું વિજ્ઞાન છે જ્ઞાનની વાત કરવામાં આવી છે મિત્રો ભારતીય દર્શન શાસ્ત્રમાં ભારતીય દર્શન શાસ્ત્રમાં મિત્રો જ્ઞાનને છે ને જ્ઞાનને પવિત્ર માનવામાં આવે છે પવિત્ર માનવામાં આવે છે પવિત્ર માનવામાં આવે છે તમે જો વેદોની અંદર ચાર વેદ છે ઉપનિષદ છે ગીતા છે મહાભારત છે અને બીજા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર જ્ઞાન છે બહુ જ પવિત્ર છે એ જ્ઞાનને પવિત્ર માનવામાં આવે છે એટલે જ્ઞાન છે એ સંજીવની છે શું છે જ્ઞાન એ એક સંજીવની છે સંજીવની છે શું છે જ્ઞાન એ સંજીવની છે અને આ જ્ઞાન છે એ મનુષ્યનું મનુષ્યનું અથવા માનવનું માનવનું એક અમૃત તત્વ છે અમૃત તત્વ છે અમૃત તત્વ છે જ્ઞાન શું છે અમૃત તત્વ છે જેનાથી મનુષ્ય મહાન બને છે જ્ઞાન થકી જ મહાન બને છે તમે જુઓ છો ને કે સંતો મહંતો ઋષિ મુનિઓ ખૂબ જ એક મહાન બની ગયા એ જ્ઞાનને કારણે તેમના આચરણને કારણે તો મિત્રો કહી શકાય જ્ઞાન મીમાનસા એ માનવીય જ્ઞાનનું વિજ્ઞાન છે બરાબર મિત્રો એટલે એ મૂળ ગ્રીક્સ ભાષાનો શબ્દ છે એપિસ્ટીમ એપિસ્ટીમનો અર્થ છે જ્ઞાન અને બીજો શબ્દ છે લોગોસ લોગોસ એટલે વિજ્ઞાન સિદ્ધાંત અને પછી કહી શકાય કે જ્ઞાન મીમાંસ એ જ્ઞાનનું વિજ્ઞાન છે ભારતીય દર્શનશાસ્ત્રમાં જ્ઞાનને પવિત્ર માનવામાં આવે છે એટલે કે જ્ઞાન એક સંજીવની છે એક જડીબુટ્ટી છે મનુષ્યનું માનવનું એ અમૃત તત્વ છે આમ એ જ્ઞાનનું વિજ્ઞાન છે હવે મિત્રો અહીંયા તમને એક પ્રશ્ન થશે આનો હેતુ શું છે આનો હેતુ શું તો મિત્રો આનો મૂળભૂત હેતુ જે છે જ્ઞાનની પ્રમાણભૂતતા અને તર્કશુદ્ધતા તપાસવી એક તો જ્ઞાનની પ્રમાણભૂતતા અને તર્કશુદ્ધતા શુદ્ધતા તપાસવી એનો મૂળભૂત હેતુ છે એનો મૂળભૂત હેતુ છે એટલે જ્ઞાન પ્રમાણભૂતતા કેટલી છે અને એ તર્ક શુદ્ધતા કેટલી છે એ કેટલા અંશે સાચું છે એ તપાસવાનો મુખ્ય હેતુ છે બરાબર મિત્રો જ્ઞાનનો અર્થ જોઈએ તો જ્ઞાનનો અર્થ જે અર્થ છે જ્ઞાનનો અર્થ શું છે અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો અર્થ જ્ઞાન વિજ્ઞાન જે છે એ જ્ઞાનનું જે સંશોધન કરીને સંશોધન કરીને તેની જે પ્રમાણભૂતતા છે જે પ્રમાણભૂતતા છે એને ચકાસવાની છે ચકાસવી અને જે જ્ઞાન માટેની જે જ્ઞાન માટેની જે તર્કનિષ્ઠ તર્કનિષ્ઠ ભૂમિકા છે એ ભૂમિકા નું પ્રતિપાદન કરવું પ્રતિપાદન કરવું એનો અર્થ થાય છે અર્થ શું છે કે જે માનવીય જ્ઞાન છે એ જ્ઞાનનું સંશોધન કરવાનું છે અને સંશોધન કર્યા પછી તેની પ્રમાણભૂતતા ચકાસવાની છે એ પ્રમાણભૂતતા ચકાસીને જ્ઞાન માટેની તર્કનિષ્ઠા ભૂમિકા પ્રતિપાદન કરવાનું છે મિત્રો આનો અર્થ થયો છે તો મિત્રો આજે મેં માત્ર જ્ઞાનનો અર્થ અને એનો હેતુ મેં તમારી સમક્ષ ચર્ચા કરી છે નેક્સ્ટ લેક્ચરમાં એક બીજા નવા ટોપિક સાથે જે જ્ઞાનને લગતો છે જ્ઞાન મીમાનને લગતો છે તેના વિશે ચર્ચા કરીશ મિત્રો આજે આટલું બસ મિત્રો આમાંથી તમને પ્રશ્ન થઈ શકે છે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય કે જ્ઞાન મીમાનસાનો અર્થ જણાવો તો મિત્રો આટલું તમારે વ્યવસ્થિત રીતે લખાણ કરો તો તમને વ્યવસ્થિત એનો જવાબ મળી શકે અને તમારો માર્કિંગ પણ સારું બની શકે મિત્રો જો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કરજો મિત્રોને શેર કરજો અને જો તમારી કોઈ પણ કોમેન્ટ હોય આ વિષયની અંદર આ સબ્જેક્ટની અંદર તો ચોક્કસ કોમેન્ટ કરજો હું તૈયારી સાથે તમને તમારી કોમેન્ટ્સનો જવાબ આપીશ અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ and take care.